नमस्कार, आप જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ। આપની સાથે હું ઝરણા। વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આખરે પધરામણી કરી છે। ભારે બફારા વચ્ચે બપોર બાદ રાજકોટ શહેરના ગોંડલ રોડ, ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। પવનના સુસવાટા સાથે થોડીવાર માટે ધોધમાર વરસાદ પડતા શહેરના રસ્તા પાણી પાણી થઈ ગયા, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। एक तरफ शहरीजनों ने गर्मी की राहत जरूर मिली है, जो कि बीजी तरफ उनाड़ू खेती करता खेडूतों की मुश्किली आ वरसादे वधारी छे। तो हजी तो चौमासा की शुरुआत पर नहीं थी, प्री मॉनसून एक्टिविटी ना भाग रूपे वरसाद पड़ो। त्याज राजकोट कुवाड़वा रोड पर जड़बंबाकार स्थिति उभी थी। मात्र थोड़ा वरसाद में रोड पर पानी भराई गयु। अर्धा इंच वरसाद में अहीं पाणी ज पाणी जोवा मळी रह्युं छे। तो आखरे एवुं लागी रह्युं छे कि सौराष्ट्र में हाल वरसादे आगमन कर्युं छे, परंतु वरसादना आगमननी साथे ज रस्ताओ पर पाणीना दृश्यो सामे आव्या। पवनना सुसवाटा साथे अहीं पड्यो हतो वरसाद, खेडूतोनी मुश्केलीमां हवे वधारो थतो होय तेवी तस्वीरो सामे आवी। जो कि राहदारीओनी मुश्केलीमां पण आ वरसादे वधारो कर्यो छे। कुवाड़वा रोड पर जाणे के जळबंबाकारनी परिस्थिति उभी थई। हजू तो चौमासाना वरसादनी शुरुआत पण नथी थई अने त्यां आ तरफ पाणी ज पाणी जोवा मळी रह्या छे। लागी रह्युं छे के महानगरपालिकानी पोली कामगीरीनी पोल अत्यारे खुली रही छे। ज्यां एक तरफ प्री मॉन्सून कामगीरीना नामे अहीं धांधिया करवामां आवे छे, जे रस्ता उपर अवरजवर करता लोको होय छे तेओने ते समये पण तकलीफ सहन करवानो वारो आवे छे, अने वरसाद आव्या बाद पण रस्तानी परिस्थिति कंईक आ होय छे। तो आज अंगे वधु माहिती संवाददाता अंकित पोपट आपी रह्या छे। अंकित, कुवाड़वा रोड नी तस्वीरो अमे जोई, ज्यां रस्ता पर पाणी ज पाणी देखाई रह्या छे। हजु तो कही शकाय के चोमासानी शरूआत पण बाकी छे, त्यां एक वरसादनी अंदर जो अहीं आ परिस्थिति होय तो हजु तो आखुं चोमासुं बाकी छे। जाणवा मांगी छुं केवी परिस्थिति सर्जाई छे त्यां। चोक्कस, आपे जे दृश्योनी जे वात करी, जे विस्तारनी वात करी, त्यांनी जो वात करवामां आवे तो ते कुवाड़वा रोडनो कही शकाय के जे काठाड़ो विस्तार छे, जे होकड़ावाड़ो जे विस्तार छे, त्यांना दृश्यो सामे आव्या हता के मात्र 10 થી 15 મિનિટ સુધી જ વરસાદી ઝાપટું પડ્યું હતું। અને આ વરસાદી ઝાપટાની અંદર જો આ પ્રકારના હાલ હોય તો સમજી શકાય છે કે જ્યારે 1 થી 2 ઇંચ કે 5 ઇંચ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતો હશે ત્યારે આ જ વિસ્તારોના કયા પ્રકારના હાલ બનતા સામે આવતા હોય છે। આ જ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર કુવાડવા રોડ પરંતુ કહી શકાય કે જે લલોડી હોકડી જે વિસ્તાર છે, સાતોસાત રામનાથ મંદિર પાસેનો જે વિસ્તાર છે, આજી નદી કાંઠાનો જે વિસ્તાર છે, આ તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે વર્ષો જૂની છે। દર વખતે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, આટલા કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, આ તમામ પ્રકારના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ કહી શકાય કે આ દાવાઓ પોપડ સાબિત થતા હોય છે। હાલ અત્યારે ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે। હોકડામાંથી જે પણ કચરો છે તે કાઢવા સહિતની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। અને બીજી તરફ આજે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર માત્ર 15 મિનિટની અંદર જ વરસાદી ઝાપટું પડ્યું હતું, અને વરસાદી ઝાપટાના કારણે રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હોવાનું પણ સામે આવ્યું હતું। જેટલા પણ વિસ્તારની અંદર પાણી ભરાય છે તેમના જો વાત કરવામાં આવે તો માધાપર ચોકડી છે, અયોધ્યા ચોક છે, સાતોસાત વાત કરવામાં આવે કે કેકેવી સર્કલ છે, કોટેટા ચોક છે, સામા કાંઠાની જો વાત કરવામાં આવે તો કુવાડવા રોડ છે, બીજી તરફ વાત કરવામાં કે પારેવડી ચોક સહિતના જે વિસ્તારો છે, સાતોસાત આરએમસીનો જે સેન્ટ્રલ ઝોન છે, ગોંડલ રોડ છે, ઢેબર રોડ છે, આ તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી। જી બિલકુલ અંકિત, હજુ તો કહી શકાય કે શરૂઆતનો તબક્કો છે, પ્રી મોન્સૂન કામગીરી પણ કરવામાં આવી હશે, જો કે શરૂઆતી તબક્કામાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, જણાવી શકે કે રાજકોટના એવા કયા કયા વિસ્તારો છે કે જે આ પ્રકારની પરિસ્થિતિ દર ચોમાસે સર્જાતી હોય છે, શું પ્રી મોન્સૂન કામગીરી ત્યાં કરવામાં આવી છે આ વખતે કે કોઈ પગલાં જ નથી લેવાયા? ચોક્કસ, 3 દિવસ પૂર્વે જ ન્યૂઝ 18 ગુજરાતીએ રાજકોટના મેયર છે પ્રદીપ ડવ, તેમની સાથે વાતચીત કરી હતી। તેમની સાથે પ્રી મોન્સૂનની કામગીરી અંગે
કેટલાક સવાલો પણ કર્યા હતા ને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મેયર પ્રદીપ દવે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથોસાથ આપે જે પૂછ્યું કે રાજકોટ શહેરની અંદર જ્યારે પણ ચોમાસાની ઋતુ આવે છે ત્યારે કઈ કઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ખાસ કરીને સામે આવે છે, ત્યાંની જો વાત કરવામાં આવે તો વર્ષોથી માત્ર અડધો ઇંચ કે એક ઇંચ વરસાદ પડે તો લક્ષ્મીનગરનું નાળું છે તે પાણીની અંદર ગરકાવ થઈ જતું હતું. પરંતુ સૌ કોઈ જાણે છે કે છેલ્લા 2 વર્ષથી ત્યાં કામગીરી ચાલી રહી હતી, અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. હાલ અત્યારે ત્યાં અંડરબ્રિજ બની ચૂક્યો છે. સંભવત આ વખતે કહી શકાય કે દર વખતે જે માત્ર અડધોથી પોણો ઇંચ વરસાદ ખાબકતો હતો ને ગરનાળું છે તે બંધ થઈ જતું હતું, આ વખતે તે પ્રકારની પરિસ્થિતિ નહીં જોવા મળે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે મહિલા કોલેજનું જે અંડરબ્રિજ છે ત્યાં ચોક્કસ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવે છે. બીજી તરફ વાત કરવામાં આવે કે 150 ફૂટ રિંગ રોડ છે, માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીનો જે વિસ્તાર છે આમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવે છે. ખાસ કરીને પાણી એવી જગ્યાએ ભરાય છે કે જ્યાં ઓવરબ્રિજ છે અને ઓવરબ્રિજની બંને બાજુ જે સર્વિસ રોડ આવેલા હોય છે ત્યાં સર્વિસ રોડ પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવતી હોય છે. બીજી તરફ આજી નદીનો કાંઠો અને તેમાં પણ જો વાત કરવામાં આવે કે જંગલેશ્વરથી લઈને ભક્તિનગર જે ભગવતીપરા સુધીનો જે વિસ્તાર છે ત્યાં જે નદી કાંઠાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવે છે. તેમાં પણ વાત કરવામાં આવે કે ચુનારાવાડ ચોક વિસ્તાર છે, સાથોસાથ વાત કરવામાં આવે કે સામાકાંઠા ગુંદાવાડી પાસેનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવે છે. ખાસ કરીને જે હોકળાનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવે છે. જી બિલકુલ અંકિત, આભાર. તો પરિસ્થિતિ વરસાદની શરૂઆતની સાથે જ આ પ્રકારે જોવા મળી રહી છે, જે આવનારા દિવસો રાજકોટવાસીઓ માટે કેટલા કઠિન સાબિત થશે તે આવનારા દિવસો જણાવશે. પરંતુ હાલ તો કુવાડવા રોડની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે રાજકોટવાસીઓનું આ ચોમાસું સારું તો નહીં જ જાય. તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ જગ્યાએ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા પડ્યા. ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ થયો, તો ઉત્તર ગુજરાતના અરવલ્લીના મેઘરજમાં સવારે વરસાદી છાંટા પડ્યા. તો મધ્ય ગુજરાતના દાહોદના ધાનપુર દેવગઢ બારિયાના ગામોમાં વરસાદ પડ્યો, જ્યારે કે પંચમહાલના મોરવા હડફમાં વરસાદી છાંટા પડ્યા. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ નવસારીના ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું, જ્યારે કે મોડી રાત્રે વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો હતો. હાલ ઘણા વિસ્તારોમાં ભારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડતા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી છે. તો તાપીના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ થયો. ડોલવણના ગળત ગામની આસપાસ વરસાદી ઝાપટા પડ્યા. વાદળછાયા વાતાવરણની વચ્ચે બપોરે ઝાપટું પડ્યું. વરસાદ થતાં ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતો ચિંતિત બન્યા. કેરી સહિતના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. તો રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી 25 અને 26 મે દરમિયાન પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે વધી શકે છે પવનની ગતિ. અહીં 40-50 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. તો રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી છે, તો સાથે જ દરિયાકાંઠે પણ પવનની ગતિમાં વધારો થઈ શકે છે સામાન્ય. દરિયા કિનારાના વિસ્તારોમાં 40-50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તો ગુજરાતમાં 2 દિવસ હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ પૂર્વોત્તર ભારત સહિત રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર અને પૂર્વોત્તરના 10 રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. બૂથ મેનેજમેન્ટના આયોજન અંગે કોંગ્રેસની બેઠક યોજાઈ. કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ અંગે વિકસાવ્યો છે નવું સોફ્ટવેર. ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે અંગે મંથન કરાયું. પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકુરની અધ્યક્ષતામાં અહીં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા. જિલ્લા અને શહેર પ્રમુખ તેમજ પ્રદેશના ઉપપ્રમુખો પણ હાજર રહ્યા. પ્રદેશના મહામંત્રીઓએ પણ બેઠકમાં હાજરી આપી. નવા સોફ્ટવેર અંગે તમામ લોકોને આ બેઠક દરમિયાન માહિતગાર કરાયા. તો કોંગ્રેસ હવે વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, જેને લઈને આજે એક બેઠક યોજાઈ રહી છે બૂથ મેનેજમેન્ટની. આ બેઠક જેને લઈને કોંગ્રેસે એક નવું સોફ્ટવેર પણ વિકસાવ્યું છે. આ નવા સોફ્ટવેર અંતર્ગત તેઓ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેઓને બૂથ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે અંગે મંથન પણ કરાવશે.
साथ ही रघु शर्मा ने जगदीश ठाकुर की अध्यक्षता में योजाई रही आ बैठक विधानसभा चूंटणी 2022 पहला खूब महत्वनी बैठक मानवामां आवी रही छे। जैक तरफ राहुल गांधी नो पण गुजरात प्रवास थोड़ा समय की अंदर शुरू थवानो छे। ते पहला कांग्रेस कार्यकर्ताओं ने नेताओं द्वारा अलग अलग बैठक करी विधानसभा 2022 माटे तैयारियों में एकजूट थी चुक्या छे। ज्या वखते कांग्रेस माटे कपरा चढ़ाण हशे तेवुं राजनैतिक तज्ञों जणावी रह्या छे। त्यारे बीजे तरफ कोईपण हिसाबे कांग्रेस पण काचू काफवा तैयार नथी अने आजे बूथ मैनेजमेंट आयोजन अंगे ते अंतर्गत ज एक बैठक योजवामां आवी। आंगे वधु माहिती संवाददाता प्रणव पटेल आपी रह्या छे। प्रणव, सॉफ्टवेर थी बूथ मैनेजमेंट अंगेनी एक बैठक जेमां कांग्रेस तमाम मोटा माथा उपस्थित, जाणवा मांगे छे के आ बैठक केटली महत्वपूर्ण। ચોક્કસ આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટી હરમેશા માટે ચૂંટણી હારે છે તો તેની પાછળ બૂથ મેનેજમેન્ટનો અભાવ હોય છે તે સામે આવતું છે, ત્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટી 2022 ની અંદર બૂથ મેનેજમેન્ટ વધુ મજબૂત થાય તેને લઈને આ મહત્વપૂર્ણ બેઠક કરી રહી છે। તેની અંદર વિધાનસભા ચૂંટણી અંતર્ગત જે વિધાનસભા બેઠકો છે, જે બૂથ આવી રહ્યા છે, તે બૂથનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું તેને લઈને એક નવો સોફ્ટવેર છે તે કોંગ્રેસ પાર્ટીએ વિકસાવ્યું છે, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ એ બૂથને જે આખું જે લિસ્ટ છે તેના ઉપર તેઓ રિસર્ચ કરી શકે, તેના ઉપર તેની સંખ્યા કેટલી છે, કેટલા લોકો મતદારો છે તેની એક માહિતી મેળવી શકે, તેને લઈને એક આખું નવું સોફ્ટવેર છે તે કોંગ્રેસ પાર્ટીએ અહીં ડેવલપ કર્યું છે। તેને લઈને જ પ્રદેશના તમામ મહામંત્રીઓ, ઉપપ્રમુખો અને સાથે જિલ્લા અને શહેરના પ્રમુખો અને પ્રદેશના જે હોદ્દેદારો છે આ બેઠકમાં ઉપસ્થિત છે। તમામ લોકો આજે ચર્ચા કરી છે તે તમામ જિલ્લા કક્ષાએ લઈ જવામાં આવશે અને તેને લઈને જ હવે કોંગ્રેસ પાર્ટી પણ બૂથ મેનેજર ઉપર ભાર મૂકી રહી છે, જેથી બૂથ મેનેજર હારતી આવી છે તો તેમાં કઈ રીતે જીત મેળવી આ તેનો અહીં પ્રયાસ કરશે। જી બિલકુલ, આભાર પ્રણવ। તો આ તરફ ઓબીસી સમાજને રીઝવવા કોંગ્રેસે કવાયત હાથ ધરી। ધોળકાના વટામણ ચોકડી પાસે કોંગ્રેસનું સંમેલન યોજાયું। આદિવાસી બાદ હવે ઓબીસી સમાજને આકર્ષવા પ્રયાસ કરાઈ રહ્યા છે। અહીં 4000 લોકો સંમેલનમાં જોડાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન સંમેલનમાં હાજર, ઓબીસી સંમેલનમાં અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે ફરી એકવાર 1980 જેવી તાકાત બતાવવી પડશે, 1985 જેવી તાકાતથી ફરી બહાર નીકળવાનું છે। મને વિશ્વાસ સાથે કહેવું છે કે ફરી પાછી 1980 જેવી તાકાત બતાવો, ફગણી 1985 જેવી એકતા બતાવો। બક્ષીપંત સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, લઘુમતી સમાજ હોય અને ગુજરાતના તમામ ગરીબ વર્ગના લોકો એક થઈને એક તાકાત સાથે બહાર નીકળો। રાજકોટમાં લોકમેળા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। પ્રાંત અધિકારીએ કલેક્ટરને દરખાસ્ત મોકલી છે। 17-21 ઓગસ્ટ સુધી મેળો યોજવા દરખાસ્ત મોકલવામાં આવી છે। મેળામાં 327 સ્ટોલ ઉભા કરવામાં આવશે। 100થી વધુ રમકડાના સ્ટોલને મંજૂરી આપવામાં આવશે। 16થી વધુ આઈસ્ક્રીમના સ્ટોલને મંજૂરી આપવામાં આવશે। સ્ટોલ સહિતની હરાજી ક્યારે શરૂ કરવી તે ફાઇનલ કરવા માટે કલેક્ટરની પરવાનગી માંગવામાં આવી હતી। વેલકમ બેક। વિવાદિત નિવેદન બાદ ભરતસિંહ નરમ પડ્યા। મારી વાતમાં રામનો વિરોધ નથી તેવું કહ્યું છે ભરતસિંહ સોલંકીએ। મારા કુટુંબે પણ મારું નામ ભરત પાડ્યું છે, રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ જ થાય। કે જે રામશિલાને આ દેશની પ્રજાજનો, જનતા, જનાર્દને ખૂબ શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા સાથે એના દર્શન કરી, એની પૂજા કરીને મોકલી અને જે પાદરે હતા આપે જોયું હશે કે એના પર પેલા શ્વાન એ પણ પેશાબ કરતા અનેક જગ્યાએ જોવા મળ્યા, ત્યારે એની લગી રહી ચિંતા ના કરી। મારી વાત રામના વિરોધની નથી, હું તો રામનો માનો કે એના નામનો ઉપયોગ કરનારો, મારું નામ એટલે ભરત પાડ્યું છે કુટુંબે, કે રામના કુટુંબીને એટલા લોકોને એમ જ એને ભરતને તો મેં પહેલાંય કહ્યું છે કે ભરતને તો રામનું મંદિર બંધાય તો આનંદ થાય કે ના થાય, પણ રામના નામે સત્તાનો વેપાર કરવાવાળા લોકોને મારે ઉઘાડા પાડવા છે કે એમણે જે કૃત્ય કર્યા છે એને માટેની આ વાત કરું છું। તો ભરતસિંહના નિવેદન પર ભાજપે પણ નિંદા કરી છે। આવા નિવેદન કરવા કોંગ્રેસની પરંપરા હોવાનું જણાવ્યું। કે એસે અશિષ્ટ ઓર અભદ્ર શબ્દોં કા પ્રયોગ કરના યે ઉનકી નૈસર્ગિક પ્રવૃત્તિ હૈ। મેં યાદ દિલાના ચાહતા હું કે રામચરિત માનસ મેં એક પ્રસંગ હૈ ના કે જબ હનુમાનજી જા રહે થે બૂટી લેને કે લિયે
और उनको रोका गया तो उन्होंने क्या बोला था, राम काज कीन्हे बिनु मोहि कहाँ विश्राम। पर कुछ लोग ऐसे हैं जिनका आदर्श वाक्य है कि राम काज रोके बिनु मोहि कहाँ विश्राम। तो कांग्रेस के वो लोग हैं, इसलिए वो अगर ये कहते हैं तो ये आदतन बोलते हैं, फितरतन बोलते हैं और शरारतन बोलते हैं। तो कांग्रेस पर हार्दिक पटेले प्रहार कर्या, भगवान राम सामे कांग्रेस कैम करे छे निवेदन, कांग्रेस मात्र हिंदुओं सामे ज निवेदनो करे छे, कांग्रेस लोकोनी भावनाओं ने ठेस पहुंचाड़वानुं काम करे छे, हमेशा हिंदुओं की आशा ने नुकसान पहुंचाड़वानो प्रयास करे छे, तेवा आक्षेप हार्दिक पटेले कर्या। उदाहरण आज पूर्व केंद्रीय मंत्री भरत सिंह सोलंकी के बयानबाजी से नजर आता है। भगवान राम का मंदिर का निर्माण हो रहा है और ऐसे समय में आप ये कहो कि भगवान राम के मंदिर के लिए जिस ईंटों को इकट्ठा किया गया वहाँ कुत्ते जाके पेशाब करते हैं, कैसा आपका ये जो निवेदन है, कैसी आपकी बयानबाजी है, ऐसी क्या गलती है कि आप लगातार भगवान राम के खिलाफ बयानबाजी करते हैं, ऐसी क्या गलती भगवान राम से हो गई कि आप उनके खिलाफ सिर्फ दुश्मनी के जरिए ही नजर आते हैं। आज पूरे हिंदुस्तान में सभी धर्म के लोग भगवान राम में एक मर्यादा की आस्था देखते हैं और ऐसे समय में कांग्रेस नेताओं का लगातार हिंदुओं के खिलाफ, धर्मों के खिलाफ, भगवान राम के खिलाफ बयानबाजी करना ही मुझे लगता है एक साबित हो गया है कि ये लोग आस्था के खिलाफ ही काम करते हैं। देश में गुजरात इतिहास रचे, विधानसभा में विद्यार्थियों सत्र योजे, 182 विद्यार्थियों एक दिवस एमएलए बनी सत्र योजे, लोकशाही प्रणाली थी वाकिफ थाय तेओ उम्दा हेतु गांधीनगर विधानसभा में तेनु खास आयोजन करवामां आवशे। कई रीते सांसद चाले, विधानसभा चाले, केवी रीते सरकार परफॉर्म करती होय छे, आ बधी ज माहिती वन टू वन ए लोकोने प्रेक्टिकली मळे ए हिसाबे आपणे आ एक पार्लामेंट, યુથ પાર્લામેન્ટ કરવાનો પ્રોજેક્ટ એક સંસ્થા સ્કૂલ પોસ્ટ નામની અમારી પાસે લઈ આવી, જે કાંઈ એમએલએસ પ્રેઝન્ટેશન કરતા હોય એવું જ પ્રેઝન્ટેશન આપણા યુવાનો કરે એ દિશાની અંદર બધો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે અને પછી નક્કી થશે। સુરતમાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો। સુરતના બોમ્બે માર્કેટ પાસે આવેલી મહાનગરપાલિકાની કચરા પેટીમાં કોઈ વ્યક્તિએ श्वान ने प्लास्टिक की थैली में बांधी कचरा पेटी में फेंकी दीधो, जो कि स्थानिक लोगों आवाज सांभता कचरा पेटी में बाहर काढ़ी मुक्त करावियो। आ समग्र घटना वीडियो सोशल मीडिया में वायरल थता जीवदया प्रेमियों में रोष जोवा मळी रह्यो छे। पोलीसे आ मामले तपास शुरू करी छे। अहीं आ घटना ने पगले अनेक सवालों थई रह्या छे कि आ प्रकारे एक अबोल प्राणी सामे आ प्रकार की बर्बरता कोना द्वारा करवामां आवी, અબોલ સાથે એવી તો શું દુશ્મની હોય લોકોને કે તેઓ આ પ્રકારની બર્બરતા એક અબોલ પ્રાણી તરફ રાખે। આપ જોઈ રહ્યા છો કે જે વિડીયો સામે આવ્યો છે તેમાં એક પ્લાસ્ટિકની થેલીમાંથી લગાતાર શ્વાનનો અવાજ આવી રહ્યો હતો। આ અંગે શ્વાન પ્રેમી પ્રજા ત્યાં પહોંચી, તેઓએ આ થેલી બહાર કાઢી અને ખોલી ત્યારે તેમાં એક શ્વાન હતું। સદ્નસીબે આ શ્વાનનો જીવ બચી ગયો છે। આ સમયસર શ્વાન પ્રેમીઓ અહીં પહોંચી ગયા હતા, પરંતુ જો તેઓ સમયસર અહીં ન પહોંચતા તો આ શ્વાન નું મૃત્યુ પણ થઈ શક્યું હોત। અને હવે જોઈએ અત્યાર સુધીના ટોપ 3 ન્યૂઝ। વરસાદની આગાહીને પગલે રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન, રાજકોટ, દાહોદ, અરવલ્લી, પંચમહાલ અને નવસારીમાં પડ્યા વરસાદી ઝાપટા। રાજકોટને મળ્યા નવા પોલીસ કમિશનર, કમિશનર તરીકે આઈપીએસ રાજુ ભાર્ગવની વરણી, 1995ની બેચના આઈપીએસ છે રાજુ ભાર્ગવ। રામ મંદિર અંગે ભરતસિંહ સોલંકીનું વિવાદિત નિવેદન, કહ્યું રામ મંદિરની ઈંટો પર શ્વાન કરતા હતા પેશાબ, ભાજપે રામના નામે લોકોને છેતર્યા, ભાજપે ગણાવ્યું ભગવાન રામનું અપમાન।